હરિઓમ વિદ્યાર્થી મિત્રો, નિયમન પત્રના પરિશિષ્ટ આઈમાં દર્શાવેલ ટેબલ F, G અને H વિશેનો અભ્યાસ કરી ગયા. તો આજના ટોપિકની શરૂઆત કરતા પહેલા આપણે આ ટેબલ F, G અને H મુજબ કંપનીઓના નામને ફરી એકવાર યાદ કરી લઈએ. તો ટેબલ F કઈ કંપનીઓ તૈયાર કરવું પડે છે? તો જેના માટે કંપનીનું નામ દર્શાવેલું હતું શેર મૂડીથી મર્યાદિત કંપની, કે જેમાં આપણે કુલ 25 નિયમોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ટેબલ G માટે કંપનીનું નામ દર્શાવેલું હતું બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેની પાસે શેર મૂડી હોય. અને ત્યારબાદ ટેબલ H માટે કંપનીનું નામ જણાવેલું હતું બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેને શેર બહાર પાડ્યા ન હોય, કે જેમાં આપણે કુલ 8 નિયમોનો અભ્યાસ કર્યો હતો. તો આજના વિડીયોમાં આપણે ટેબલ I અને ટેબલ J વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ વાત કરીએ ટેબલ I કઈ કંપનીઓએ તૈયાર કરવું પડે. તો જેના માટે કંપનીનું નામ દર્શાવેલ છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેની પાસે શેર મૂડી હોય, એટલે કે જે કંપનીના માલિકોની જવાબદારી અમર્યાદિત હોય છે, અને આવી કંપની પોતાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે શેર મૂડી ધરાવતી હોય છે, એટલે કે શેર વેચવા માટે બહાર પાડી શકતી હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અમર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય? તો જ્યારે કંપની બંધ કરવાની હોય એ સમયે કંપનીના માલિકોએ પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીના સભ્યોની જવાબદારી ચૂકવવી પડે, આવી કંપનીઓને અમર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે ઓળખાય છે. તો હવે વાત કરીએ ટેબલ I મુજબ અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેની પાસે શેર મૂડી હોય, એની સમજૂતી વિશેની. તો આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી, એટલે કે ટેબલ I ધરાવતી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, અને કંપની પાસે શેર મૂડી પણ હોય છે. એટલે કે ટેબલ I ધરાવતી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. અને આવી કંપની પોતાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે શેર મૂડી પણ ધરાવતી હોય છે, શેર વેચવા માટે બહાર પાડી શકતી હોય છે. એટલે કે કંપની બંધ કરવાની હોય ત્યારે કંપનીના માલિકોએ પોતાની અંગત મિલકત વેચીને પણ સભ્યોની જવાબદારી ચૂકવવી પડે છે. ટૂંકમાં કહીએ તો ટેબલ I ધરાવતી કંપની જ્યારે બંધ કરવાની હોય તો એ સમયે એ કંપનીના માલિકોએ પોતાની અંગત પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી વેચીને પણ કંપનીના જે સભ્યો હોય છે એની જવાબદારી ચૂકવવી પડે છે. તેમજ આ પ્રકારની કંપનીમાં સભ્યોની સંખ્યા 100 હોય છે, અને જેમાં જરૂરિયાત મુજબ સંચાલક મંડળ દ્વારા ઘટાડો પણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સભ્ય સંખ્યા માટેનો ટોપિક આપણે ટેબલ F, G અને H માં જોઈ હતા એ મુજબ છે. એટલે કે ટેબલ F, G, H અને I માં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 100 હોય છે, અને કંપની પોતાની જરૂરિયાત મુજબ સંચાલક મંડળ દ્વારા આ સભ્ય સંખ્યામાં ઘટાડો પણ કરી શકે છે. તેમજ આ કંપનીના નામની અંતે લિમિટેડ શબ્દ લગાડી શકાતો નથી, એટલે કે ટેબલ I ધરાવતી કંપનીના નામની અંતે લિમિટેડ શબ્દ લગાડી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, ટોપિકને ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમને પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે કયા કંપનીના નામની અંતે લિમિટેડ શબ્દ લગાડી શકાતો નથી. તો ટેબલ I ધરાવતી એટલે કે અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેને શેર મૂડી હોય, આવી કંપની પોતાના નામની અંતે લિમિટેડ શબ્દ લગાડી શકતી નથી. અને ટેબલ I ધરાવતી કંપનીને ટેબલ F માં જે આપણે 25 નિયમોનો અભ્યાસ કર્યો હતો એ નિયમો પણ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ટેબલ I મુજબ અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેની પાસે શેર મૂડી હોય, એની ડિટેલ વિશેને સમજી લઈએ. સૌપ્રથમ જણાવેલ છે ટેબલ I ધરાવતી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, અને તેમની પાસે શેર મૂડી પણ હોય છે. એટલે કે આ ટેબલ I ધરાવતી કંપની જ્યારે બંધ કરવાની હોય તો એ સમયે એના માલિકોએ પોતાની અંગત મિલકત વેચીને પણ સભ્યોની જવાબદારી ચૂકવવી પડે છે. અને આ ટેબલ I ધરાવતી કંપનીમાં સભ્યોની સંખ્યા 100 હોય છે, તેમજ કંપની પોતાની જરૂરિયાત મુજબ સંચાલક મંડળ દ્વારા સભ્ય સંખ્યામાં ઘટાડો કરી શકે છે, અને આવી કંપનીના નામની અંતે લિમિટેડ શબ્દ લગાડી શકાતો નથી, અને આ કંપનીને ટેબલ F ના 25 નિયમો પણ લાગુ પડે છે. ત્યારબાદ વાત કરીએ ટેબલ J. તો ટેબલ J કઈ કંપનીઓએ તૈયાર કરવું પડે છે? તો જેના માટે કંપનીનું નામ દર્શાવેલ છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેને શેર બહાર પાડ્યા ન હોય, એટલે કે જે કંપનીના
તેના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય, પરંતુ એ કંપની પોતાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે શેર બહાર પાડી શકતી ન હોય. અહીં વિદ્યાર્થી મિત્રો ટેબલ આઈ મુજબ કંપનીના નામમાં અને ટેબલ જે મુજબ કંપનીના નામમાં માત્ર એક જ બાબતનો ફેર છે કે ટેબલ આઈ ધરાવતી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને તેમની પાસે શેર મૂડી હોય છે, એટલે કે શેર બહાર પાડી શકે છે, અને ટેબલ જે ધરાવતી કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને જે શેર બહાર પાડી શકતી નથી. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, તેમજ આ કંપનીમાં શેર મૂડી હોતી નથી. આથી જ્યારે કંપની બંધ કરવાની હોય ત્યારે દેવું ચૂકવવા કંપનીના માલિકોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. અહીં વિદ્યાર્થી મિત્રો બીજી બાબત એ પણ ધ્યાન રાખજો કે ટેબલ આઈ માં કંપનીના સભ્યોની જવાબદારી ચૂકવવા માટે કંપનીના માલિકોએ પોતાની અંગત મિલકત વેચવી પડે છે. જ્યારે ટેબલ જેમાં કંપનીનું દેવું ચૂકવવા માટે કંપનીના માલિકોએ પોતાની અંગત મિલકત વેચવી પડે છે. આ ઉપરાંત ટેબલ જે ધરાવતી કંપનીમાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 100 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ને ખાસ ધ્યાન આપજો, કારણ કે આપણે નિયમન પત્રના પરિશિષ્ટ આઈ માં જે ટેબલ F G H I અને J વિશેનો અભ્યાસ કર્યો, આ દરેક ટેબલો મુજબ કંપનીઓમાં સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે? 100 રાખવામાં આવે છે, તેમજ જરૂર જણાતા સંચાલક મંડળ આ સભ્ય સંખ્યામાં ઘટાડો પણ કરી શકે છે. એટલે કે નિયમન પત્રના દરેક ટેબલોમાં આ જે બીજો ટોપિક સભ્ય સંખ્યા વાળો છે એ સેમ જ આવે છે. આ પ્રકારની કંપનીને ટેબલ H ના જે આપણે 8 નિયમોનો અભ્યાસ કર્યો તો એ નિયમો લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો આ બાબતને પણ ખાસ ધ્યાન રાખજો ટેબલ J માટે છેલ્લા ટોપિકને, કે આપણે ટેબલ G H અને I માં નિયમોમાં ટેબલ F ના નિયમો પણ લાગુ પડે છે, જ્યારે ટેબલ J માં ટેબલ F ના નિયમોની સાથે ટેબલ H ના જે 8 નિયમો છે એ પણ લાગુ પડે છે. તો ફરી એકવાર આપણે ટેબલ J વિશે ની માહિતી મેળવી લઈએ. તો ટેબલ J કઈ કંપની હોય તો યાદ રાખવું પડે છે, તો અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય, એટલે કે આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને એમની પાસે શેર મૂડી પણ હોતી નથી, અને આથી જ કંપનીના માલિકોએ કંપનીનું દેવું ચૂકવવા માટે પોતાની અંગત મિલકત પણ વેચવી પડે છે. તેમજ આ કંપનીમાં ટેબલ જે ધરાવતી કંપનીમાં સભ્યોની સંખ્યા 100 હોય છે, તેમજ સંચાલક મંડળ દ્વારા સભ્ય સંખ્યામાં ઘટાડો કરી શકાય છે અને તેને ટેબલ H-ના 8 નિયમો પણ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો નિયમન પત્રના પરિશિષ્ટ I મુજબ ટેબલ F G H I અને J પ્રમાણે કંપનીના નામને ફરી એકવાર આપણે યાદ કરી લઈએ, કારણ કે તમને પ્રશ્ન પરીક્ષામાં 4 ગુણ અથવા તો 5 ગુણમાં પૂછાઈ શકે છે કે નિયમન પત્રના પરિશિષ્ટ I મુજબ કંપનીના પ્રકાર પ્રમાણે એના ટેબલોના નામ જણાવો. તો ટેબલ F કઈ કંપની હોય તો યાદ કરવું પડે છે, શેર મૂડીથી મર્યાદિત કંપની. ત્યારબાદ ટેબલ G કઈ કંપની હોય તો યાદ કરવું પડે છે, તો બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની પાસે શેર મૂડી હોય. ત્યારબાદ ટેબલ H કઈ કંપની હોય તો યાદ કરવું પડે છે, તો બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય. ત્યારબાદ ટેબલ I તો અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની પાસે શેર મૂડી હોય, અને ત્યારબાદ છેલ્લે ટેબલ J તો અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજનો આપણો આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. હવે આવતા વિડિયોમાં નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેનો આપણે અભ્યાસ કરીશું. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો.